તારીખ 14 ઓક્ટોબર, આજનો દિન મહિમા, સિતાર વાદક નિખિલ બેનર્જી. સમર્થ સિતાર વાદક નિખિલ બેનર્જીનો જન્મ તારીખ 14 ઓક્ટોબર 1931ના રોજ કલકત્તામાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે સિતાર કલામાં પ્રવીણ બની ગયા. દરમિયાન ઉસ્તાદ કલાકાર બાબા અલાઉદ્દીન ખાન પાસેથી તેમને સિતાર શીખવાનું સૌભાગ્ય સાંપડ્યું અને સિતારના તાર સાથે એમના અંતરના તારનું અતૂટ બંધન થઈ ગયું. આવી રીતે 6 વર્ષ સુધી તેઓ બાબા પાસે રહ્યા અને અવિરત પરિશ્રમ કરીને સિતારવાદનની ખૂબીઓ પર પ્રભુત્વ મેળવતા રહ્યા. કલકત્તામાં અલી અકબર ખાન કોલેજ ઓફ મ્યુઝિકમાં અધ્યાપક તરીકે નિમણૂક પામીને સંગીતના વિકાસ અને વિસ્તાર માટે યોગદાન આપતા રહ્યા. તેમના વાદનમાં પ્રારંભિક આલાપથી શરૂ કરીને ઝાલા સુધીની સમાનતા બની રહે છે. વગાડતી વખતે પોતાના પ્રકારો ગમક, સપાટ, બઢત વગેરે પ્રસ્તુત કરવા તેમજ મિઝરાબના વિભિન્ન બોલો રજૂ કરવામાં તેઓ ભારે કુશળ હતા. લય ઉપરનો તેમનો પ્રભાવ પણ અસાધારણ હતો. તેઓ એમ માનતા કે મહાન કલાકાર એ છે કે જે પોતાની કલામાં એવી નવીનતા ઉત્પન્ન કરે કે શ્રોતાઓને રસ પડે, તો જ સંગીત લોકહૃદય સુધી પહોંચે છે, વધતું રહે છે અને વિકસે છે. આવા મહાન કલાકારને કાલ દેવતાએ એક અકસ્માતમાં 55 વર્ષની ઉંમરે ઈસવીસન 1986માં સંગીત જગતમાંથી પાડી લીધા ત્યારે સિતાર વાદનની કલાને ન ભૂલી શકાય તેવી ખોટ પડી છે.